નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રશાંત પૂજારા છે અને હું વિરમગામ ખાતે મા વુમન્સ હોસ્પિટલ ખાતે એઝ અ ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. આજથી 8 મહિના પહેલાં જ્યારે લલિતાબેન સોલંકી મારી પાસે આવ્યા ત્યારે એમની એ 14મી પ્રેગ્નન્સી હતી અને જ્યારે મારી પાસે એ એમના પતિ સાથે આવ્યા ત્યારે એમની મેઇન વ્યથા એ હતી કે સાહેબ, મારી આગળ 13 વખત પ્રસૂતિ થઈ છે પણ બધી વખતે મારે 6 મહિને અથવા તો 6.5 મહિને પ્રસૂતિનું દુખાવો આવતા કાચા મહિને સુવાવડ થયેલી છે. આ સુવાવડ કાચા મહિને ન થાય એ માટે આગળ પણ 2 વખત ગર્ભાશયના મુખ પર ટાંકો લીધેલો છે અને છતાં પણ અમે પૂરા મહિને અથવા તો એક પણ બાળક જીવતું અમારી પાસે હયાત નથી. જ્યારે તેઓ અમારી પાસે આવ્યા ત્યારે 3.5 મહિનાનો ગર્ભ હતો અને જ્યારે મેં સોનોગ્રાફી કરી ત્યારે જોયું તો ગર્ભાશયનું મુખ ઓલરેડી ખુલવાની શરૂઆત થઈ ગઈ હતી. એવી કન્ડિશનની અંદર અમે 3.5 મહિને જ ઇમરજન્સીની અંદર મોડિફાઇડ પાનિકર સર્કલેજ દ્વારા ગર્ભાશયના ઉપરના ભાગે ટાંકો લેવાનું ડિસિઝન લીધેલ અને ત્યારબાદ દર્દીને સતત કોન્સ્ટન્ટ અમારા સંપર્કમાં રહી અને દર 15 થી 20 દિવસે ફોલોઅપ માટે બોલાવેલ. 3 દિવસ પહેલાં આ દર્દીનું અમે ઇમરજન્સીની અંદર ઓપરેશન કરવાની જરૂર પડે અને એમને 8 મહિને 2 કિલોના વજનનું આ 14 પ્રેગ્નન્સીની અંદર પહેલી વખત હયાત અને જીવિત સરસ બાળક એમને આપેલ અને આ બાળકને વધારે સારવાર માટે અને વધારે સારી રીતે સ્ટેબલ થઈ ઘરે જાય એ માટે વિરમગામના જ પીડિયાટ્રિશિયન ડૉક્ટર રોહિત સર પાસે વધારે સારવાર માટે મોકલાય. આજે બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ અને તંદુરસ્ત છે અને એને હસતા હઈએ અમે એમને એમની પિતા અને માતાની સાથે ઘરે મોકલીએ છીએ. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર રોહિત કુમાર વી પટેલ. હું વિરમગામ ખાતે આવેલી મારી નાઇસ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. ગયા અઠવાડિયામાં મારી પાસે એક બાળક આવેલું જેના વાલીનું નામ છે લલિતાબેન ધીરુભાઈ સોલંકી, ઉંમર 35 વર્ષ, જેઓ ખારાગોડા સ્ટેશન એટલે કે પાટડી વિસ્તારના રહેવાસી છે. તેમની આ 14મી પ્રસૂતિ હતી જે ગંભીર પરિસ્થિતિમાં ઇમરજન્સી સારવાર લઈ બાળકને સિઝેરિયન સેક્શન કરીને ઓપરેશન કરીને જન્મ આપેલ હતો. આ બાળક અધૂરા મહિને કહેવાય, જેનું વજન 2 કિલો હતું અને જન્મતાની સાથે થોડી શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે બાળકને મારા NICUમાં દાખલ કરી સંપૂર્ણ સારવાર આપી બાળકને સ્વસ્થ કરી આજે બાળકને એના વાલીને હાથમાં સુપ્રત કરે છે. પરંતુ આ માતા પિતાની આજે 14મી પ્રસૂતિમાં પહેલી વખત એમના હાથમાં જીવંત બાળક આવેલું છે. આ પહેલાંની 13 પ્રસૂતિમાં દરેક બાળકો મૃત્યુ પામેલા છે એટલે આવી પરિસ્થિતિમાં આવા બાળકને સારી રીતે માતાના પિતાના હાથમાં આપતા અમને ખૂબ જ આનંદ થાય છે. એ જાણકારી બદલ આપની સમક્ષ હાજર થયું છું. આભાર.